નમસ્કાર. આપણા રસોડાની અંદર એવી ઘણી બધી ગુણકારી ઔષધિઓ રહેલી છે, જો એનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો એ આપણને ઘણા બધા હેલ્થ બેનિફિટ આપી શકે છે અને આપણે ઘણા ખરા રોગોને દૂર રાખી શકીએ છીએ. તો આવી જ એક વસ્તુ છે મેથી. આજના આ વિડીયોની અંદર હું તમારી સાથે મેથી વિશેની બધી જાણકારી શેર કરીશ. મેથીના ફાયદાઓ કયા કયા છે, મેથીને ક્યારે લેવી જોઈએ, કેટલા પ્રમાણમાં લેવી જોઈએ, કેવી રીતે લેવી જોઈએ, મેથી કોણે ન ખાવી જોઈએ, આ બધું જાણવા માટે વિડીયોના અંત સુધી મારી સાથે જોડાયેલા રહો. આયુર્વેદની અંદર મેથીની તાસીર ગરમ કેવી છે. મેથી આપણા શરીરની અંદર વાત અને કફને ઓછું કરે છે અને પિત્તને વધારવાનું કામ કરે છે. તમે એક વસ્તુ નોટિસ કરી હશે કે આપણા જે દાદા દાદી છે, નાના નાની છે, એ સ્પેશિયલી શિયાળાની અંદર મેથીના લાડુ બનાવીને ખાય છે, મેથી પાક ખાય છે અને પોતાના રૂટીનની અંદર મેથીનો ઉપયોગ કરે છે. તમે જોશો કે જે આ લોકો મેથીનો ઉપયોગ કરે છે પોતાના ડાયટની અંદર, એમની ઉંમર વધવા છતાં પણ તેઓ હેલ્ધી દેખાય છે, એમનામાં એક સ્ફૂર્તિ દેખાય છે. ન તો એમને ડાયાબિટીસની કોઈ તકલીફ છે, ન તો એમને હૃદય રોગની કોઈ બીમારી છે, ન તો એમને કોલેસ્ટ્રોલ વધવાની ચિંતા છે. 80 વર્ષની ઉંમર સુધી પહોંચ્યા પછી પણ એમની અંદર એક સ્ફૂર્તિ દેખાય છે, એમના નખમાં પણ કોઈ રોગ નથી. આ બધું એટલા માટે કે એમના ડાયટની અંદર તેઓ મેથીનો અલગ અલગ પ્રકારે ઉપયોગ કરે છે. તો આજના આ વિડીયોમાં હું તમને જણાવીશ કે કેવી રીતે મેથી ખાવાથી આપણે હેલ્ધી રહી શકીએ છીએ, મેથી આપણને કયા કયા ફાયદાઓ આપે છે. સૌથી પહેલો ફાયદો થાય છે કે જેમને ભૂખ ઓછી લાગે છે, જેમની જઠરાગ્નિ મંદ છે, તો મેથીના દાણા તેમને હેલ્પ કરે છે. મેથીના દાણા અરુચને દૂર કરી ભૂખ વધારવાનું કામ કરે છે. ડાયાબિટીસ, જે આજે કોમન બીમારી થઈ ગઈ છે, દરેક ઘરની અંદર ડાયાબિટીસ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. જો આપણે આ ડાયાબિટીસથી બચવું હોય તો મેથીનું સેવન અવશ્ય કરવું જોઈએ. પણ જો તમને ડાયાબિટીસ થઈ ગયો છે અને તમે તમારા ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા માંગો છો તો તમારે મેથીને લેવી જોઈએ. મેથી ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં હેલ્પ કરે છે. અને બીજું કે જો તમારું શુગર લેવલ વધી ગયું છે તો તમે મેથીને દવા તરીકે લો છો, તો આ મેથી આપણા બ્લડની અંદર ઇન્સ્યુલિનના પ્રોડક્શનને વધારે છે અને શુગરને ઓછું કરવામાં હેલ્પ કરે છે. જો તમને ડાયાબિટીસ નથી પણ તમારા પરિવારની હિસ્ટ્રીમાં કોઈને ડાયાબિટીસ છે અને ભવિષ્યમાં તમને ડાયાબિટીસ થવાની સંભાવના છે, તો આવા કેસમાં પણ જો તમે રેગ્યુલર મેથીને લો છો તો ભવિષ્યમાં ડાયાબિટીસ થવાની શક્યતા ખૂબ જ ઓછી થઈ જાય છે. ડાયાબિટીસ બાદ બીજા નંબરની બીમારી આવે છે હૃદયરોગ. હૃદયરોગની બીમારી આજે ગુજરાતની અંદર ખૂબ જ ઝડપથી વધી રહી છે. બીજા રાજ્યોની સરખામણીમાં આપણા ગુજરાત રાજ્યમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા ખૂબ જ વધારે છે. જો તમે મેથીનું રેગ્યુલર સેવન કરો છો તો આ મેથી આપણા શરીરની અંદર ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવાનું કામ કરે છે અને સારા કોલેસ્ટ્રોલને વધારવાનું કામ કરે છે. બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે. જ્યારે આપણું કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેશે તો હૃદયરોગ થવાની સંભાવના ખૂબ જ ઓછી થઈ જાય છે. મેથી આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમને સારી બનાવે છે, પાચન તંત્રને મજબૂત બનાવે છે, કબજિયાતને દૂર કરે છે. ગેસ, અપચો, પેટ ફૂલવો, આ બધી સમસ્યાની અંદર જો મેથી લેવામાં આવે તો ખૂબ જ સારા રિઝલ્ટ મળે છે. મેથી ખાવાથી લીવર સ્ટ્રોંગ બને છે, લીવરની કાર્યક્ષમતા વધે છે, કિડનીને સ્વસ્થ રાખવા માટે પણ મેથી ખૂબ જ લાભદાયી છે. જો તમે તમારા વજનને ઓછું કરવા માંગો છો તો મેથી તમારી હેલ્પ કરશે. મેથીની અંદર સોલ્યુબલ ફાઇબર હોય છે, એટલે મેથી ખાધા બાદ લાંબા સમય સુધી આપણું પેટ ભરેલું રહે છે અને આપણે આડું અવળું ખાવાથી બચીએ છીએ. બીજું કે મેથી આપણા શરીરની અંદર ચરબીના થરને જમા નથી થવા દેતું, એક્સ્ટ્રા ચરબીને એ બર્ન કરે છે અને ઓટોમેટિકલી આપણું વજન ઓછું થવા લાગે છે. અને એટલે જો તમે તમારા વજનને ઓછું કરવા માંગો છો, કંટ્રોલમાં રાખવા માંગો છો, તો આજથી જ મેથીનું સેવન કરવાનું શરૂ કરી દો. પલાળેલી મેથીની અંદર વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે, જે આપણી ઇમ્યુનિટીને સ્ટ્રોંગ બનાવે છે, રોગો સામે લડવામાં આપણને હેલ્પ કરે છે. તમને શરીરની અંદર ક્યાંય પણ સોજો હોય, દુખાવો થતો હોય, જેમ કે કમરનો દુખાવો છે, સાંધાનો દુખાવો છે, ઘૂંટણનો દુખાવો છે, કોણીનો દુખાવો છે, તો આ બધા પ્રકારના દુખાવામાં મેથી ખૂબ જ હેલ્પ કરે છે. આપણા શરીરની અંદર જ્યારે વાત વધી જાય છે, વાત દોષ વધી જાય છે, ત્યારે સાંધામાં દુખાવો થતો હોય છે અને મેથી આ વાતને ઓછું કરવાનું કામ કરે છે. એટલે જો તમે રેગ્યુલર મેથીનું સેવન કરો છો
તો આ બધા પ્રકારના સાંધાના દુખાવાને ઓછું કરવામાં તમને હેલ્પ મળે છે. જો તમે શિયાળાના 3 મહિના મેથીનું સેવન કરો છો, મેથીના લાડુ ખાઓ છો, મેથી પાક ખાઓ છો, મેથીનું પાણી પીવો છો, તો આ બધા સાંધાના દુખાવા આખું વરસ તમારાથી દૂર રહે છે. આખું વરસ તમને આ દુખાવાથી રાહત મળે છે. મેથી આપણી સ્કિનને ગ્લો આપે છે, વાળને હેલ્ધી રાખે છે. જો તમને વાળ ખરવાની સમસ્યા છે, વાળ બરછટ થઈ ગયા છે, વાળની લંબાઈ નથી થતી, તો આજથી જ મેથી ખાવાનું શરૂ કરી દો. મેથી ખાવાના 15 દિવસની અંદર તમને વાળની આ બધી સમસ્યામાં સુધાર થતો દેખાશે. મેથી પુરુષોની અંદર ટેસ્ટોસ્ટેરોન હોર્મોનને વધારવાનું કામ કરે છે, પુરુષોની કામ શક્તિ વધારવામાં હેલ્પ કરે છે. જે મહિલાઓને PCOS અને PCOD ની સમસ્યા છે, માસિક અનિયમિત છે, માસિક દરમિયાન અસહ્ય દુખાવો થાય છે, ડિલિવરી બાદ જેમને ગર્ભાશયની કોઈ સમસ્યા છે, તો આ બધા કેસમાં મેથી એમને હેલ્પ કરે છે. જે મહિલાઓ બાળકને સ્તનપાન કરાવે છે, તો એવી મહિલાઓને જો મેથી ખવડાવવામાં આવે તો એમના દૂધમાં વધારો થાય છે, બાળકને પૂરતા પ્રમાણમાં દૂધ મળી રહે છે. મેથીના આટલા બધા ફાયદાઓ જાણ્યા પછી જો તમે મેથી ખાવાનું વિચારી રહ્યા છો, તો આ મેથીને કેવી રીતે લેવી જોઈએ, કેટલી માત્રામાં લેવી જોઈએ એ જાણી લઈએ. સૌથી પહેલાં એક વસ્તુ જણાવી દઉં કે મેથીની તાસીર ગરમ હોય છે, એટલે શિયાળાના 3 મહિના મેથી ખાવી ખૂબ જ લાભદાયી છે. પણ ઉનાળાની સિઝન દરમિયાન તમારે મેથીનું જે સેવન છે તે થોડું વિચારીને કરવું જોઈએ, મેથીને ઓછી માત્રામાં લેવી જોઈએ. રાત્રે સૂતા પહેલાં તમારે 1 ગ્લાસ હૂંફાળું ગરમ પાણી લેવાનું છે. 1 નાની ચમચી મેથીને તમારે સારી રીતે ધોઈ લેવાની છે અને આ ગ્લાસની અંદર નાખી દેવાની છે. આખી રાત માટે મેથીને પલળવા માટે મૂકી દેવાનું છે. સવારે તમારે ઉઠીને તમારો જે પણ નિત્યક્રમ હોય એ પતાવી દેવાનો છે અને પછી તમારે આ મેથીનું પાણી પી લેવું અને મેથીને સારી રીતે ચાવી ચાવીને ખાઈ લેવી. પણ અહીં તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે મેથીનું પાણી પીધા પછી અને મેથીને ખાધા પછી તમારે 1 કલાક સુધી કંઈ પણ ખાવા પીવાનું નથી અને ચા તો તમારે બિલકુલ નથી પીવાની. 1 કલાક પછી તમે નાસ્તો કરી શકો છો. શિયાળામાં તમે 2 થી 3 મહિના મેથીનું સેવન કરી શકો છો, પછી 15 દિવસનો ગેપ રાખો અને ફરી પાછું તમે મેથીને ચાલુ કરી શકો છો. ઉનાળામાં તમારે 15 દિવસ મેથી લેવી અને 15 દિવસ ગેપ રાખવો અને મેથીની જે ક્વોન્ટિટી છે એ ઓછી લેવી. જો તમને ઉનાળામાં મેથી લીધા બાદ શરીરમાં કોઈ પણ ચેન્જીસ દેખાય તો તમારે મેથીને બંધ કરી દેવી. મેથી લેતા સમયે તમારે અમુક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જો તમને હાઈપર એસિડિટીની સમસ્યા છે, વારંવાર એસિડિટી થાય છે, પેટમાં બળતરા રહે છે, અલ્સરની સમસ્યા છે, તો આવા કેસમાં તમારે મેથીને નથી લેવાનું. જો તમારું બ્લડ શુગર લેવલ ઓછું છે તો આ કેસમાં પણ તમારે મેથી ન લેવી જોઈએ, કારણ કે મેથી લેવાથી બ્લડ શુગર ખૂબ જ ઘટી શકે છે અને સમસ્યા થઈ શકે છે. ગર્ભવતી મહિલાઓએ મેથી ન લેવી જોઈએ. જેમની થાઇરોઇડની દવા ચાલતી હોય એમણે પણ મેથીને ન લેવી જોઈએ. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરી લેજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો.